नमस्कार विद्यार्थी मित्रों, अकाउंट में भाग बे में प्रकरण एक शेर मूड़ी ना हिसाबों में आज जो अपने स्वाध्याय नो दाखला नंबर छ स्वाध्याय नो दाखला नंबर छ छे एनी अंदर अपने आम नोंधे करवानी छे अने खाताओ पण ड्रॉ करवाना छे। एटले आ लेक्चर ने अपने बे विभाग में वेची नाखी छे। आज अपने स्वाध्याय नो दाखला नंबर छ नो पेलो लेक्चर जोशुं जेमां आपणे खाली आम नोंध ज करवाना छीए। चलो आगळ वधीए। स्वाध्यायनो दाखला नंबर 6 जुओ स्क्रीनमां। चलो पहेला याद राखो करीने लखो। छेले आपणे पांचमो दाखलो जोयो तो पछी याद राखो करीने लखो। मळवा बाकी हप्तो, याद राखो करीने लखो। मळवा बाकी हप्तो एवुं हेडिंग बांधो। लखो एमां पेरेग्राफ करीने, ज्यारे कोई शेर होल्डर मंजूरी के हप्तानी रकम समयसर न चूकवे, मंजूरी के हप्तानी रकम समयसर न चूकवे तो आ रकम ने मळवा बाकी हप्ता खाते लखवामां आवे छे। मळवा बाकी हप्ता खाते लखवामां आवे छे। જેની આમ નોંધ નીચે મુજબ થાય। હવે આપણે જોઈ ગયા હતા કે ભાઈ અરજી મંજૂરીનો હપ્તો આવી રીતના રકમ મગાવતા હોય શેર હોલ્ડરો પાસેથી। હવે અરજી કરે ને તો જ શેર હોલ્ડર કહેવાય, બરાબર? અરજી કરે ને પછી શેર એનો મંજૂર થાય, શેર મંજૂર થાય પછી મંજૂરી નાણાં મગાવવાના થાય, બરાબર? એટલે રકમ ન ભરવાની વાત છે ને એ મંજૂરીથી ચાલુ થાય। એટલે એવું લખ્યું છે કે મંજૂરી અથવા તો હપ્તાની રકમ કંપનીને પેલા મગાવવાની હોય। આપણે જો આમનોન જોઈ ગયા એમાં મંજૂરીની જે આમનોંધ આવે ત્રીજી આમનોંધ એમાં પેલા મગાવવાના થાય પછી મળે, એવી રીતના હપ્તાની પાંચમી આમનોંધ થાય પેલા મગાવવાના થાય પછી છઠ્ઠીમાં મળે। તો મંજૂરીને હપ્તાની રકમમાં શું થાય તો કે કંપનીને રકમ મગાવવાની થાય। હવે મગાવે ને કોઈ શેર હોલ્ડર ન ભરે તો આ રકમ છે એ મળવા બાકી હપ્તા ખાતે લખવામાં આવે છે। હવે મળવા બાકી હપ્તા ખાતું છે એ મળવા બાકી આવક છે કંપની માટે, એટલે લેણું કહેવાય ભવિષ્યનું, એટલે ઉધાર થાય, લેણા ખાતે ઉધાર થાય ને દેવા ખાતે જમા થાય, એટલે મળવા બાકી હપ્તા ખાતે ઉધાર જ થશે, બરાબર? હવે એની આમનોનમાં જોવો, માની લો કે પેલા આપણે હેડિંગ બાંધો મંજૂરી વખતે રકમ મળવાની બાકી હોય, સ્ટાર કરીને હેડિંગ બાંધો મંજૂરી વખતે રકમ મળવાની બાકી હોય। હવે પેલી આમનોન કઈ હતી તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા। બીજી આમનોન કઈ હતી? ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। પછી ત્રીજી આમનોન કઈ હતી? ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા। બાબત જેમાં શું કરતો કે મંજૂરીના નાણાં મગાવ્યા તેના। હવે મંજૂરીના નાણાં મગાવે ત્યારે ખબર ન હોય કોણ નથી ભરવાનું, એ મળે ત્યારે ખબર પડે, બરાબર? તો મળે ત્યારે શું આમનોન કરતા તો કે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા। હવે એમાં વચ્ચે છે ને મળવા બાકી હપ્તા ખાતે ઉધાર થશે, બરાબર? તો નીચે આમનોન લખો, બેંક ખાતે ઉધાર એક લીટી કોરી તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, એમાં વચ્ચે આવશે મળવા બાકી હપ્તા ખાતે ઉધાર, બરાબર? અમુક રકમ મળી હશે જે બેંક ખાતે ઉધાર થશે, અમુક રકમ ન મળી હશે જે શેર હોલ્ડર પાસેથી એ મળવા બાકી હપ્તા ખાતે ઉધાર થશે, અને શેર મંજૂરીનું ખાતું બંધ થાય એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા। ઓકે, લખી લ્યા આમનોન। તો બચ્ચા અહીંયા મળવા બાકી હપ્તાનું ખાતું ખુલે છે। હંમેશા યાદ રાખો, એકાઉન્ટની અંદર જે ખાતું ખુલે એ આજે નહીં તો કાલે,
કોઈ ને કોઈ દિવસ તો બંધ થાય જ, બરાબર. અત્યારે મળવા બાકી હપ્તાનું ખાતું ખોલ્યું છે, બરાબર. હવે સેમ વે હપ્તાની રકમ મગાવો ત્યારે આમનું શું આવે? ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. મગાવતી વખતે તો ખબર નહીં હોય કે કોઈ શેર હોલ્ડર નહીં ભરે, મળે ત્યારે જ ખબર પડે. તો મળે એની આમનું શું થાય? તો પછીનું હેડિંગ બાંધો, હપ્તા વખતે રકમ મળવાની બાકી હોય. હવે હપ્તા વખતે રકમ મળવાની બાકી હોય ત્યારે શું થાય? તો કે મૂળભૂત આમનું કઈ હતી? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા. બધાની રકમ મળી જાય તો, અમુકની ન મળે તો એ આમનોનમાં વચ્ચે ઉધારમાં ઘૂસાડવાનું. શું ઘૂસાડવાનું? મળવા બાકી હપ્તા ખાતે ઉધાર. તો આખી આમનોન શું થાય બોલો જી? બેંક ખાતે ઉધાર, પછી મળવા બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા. લખો, બેંક ખાતે ઉધાર, પછી મળવા બાકી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા. ક્લિયર? તો મંજૂરી વખતે આ રીતે, હપ્તામાં ન મળે તો આ રીતે, બરાબર. હવે મળવા બાકી હપ્તા ખાતે ઉધાર કર્યા છે, મળવા બાકી હપ્તા ખાતે ઉધાર કર્યા છે, તો મળવા બાકી હપ્તા ખાતે ઉધાર છે એ કાયમી મળવા બાકી હપ્તા ખાતે ઉધાર નહીં રહે. કોઈ શેર હોલ્ડરે મંજૂરી કે હપ્તાની રકમ ટેમ્પરરી નથી ભરી અત્યારે. જ્યારે એની પાસે પૈસાની વ્યવસ્થા થશે ત્યારે એ શેર હોલ્ડર આ રકમ ભરશે જ, અને જે દિવસે ભરે ત્યારે કંપનીને ચેક મળે. ચેક મળે એટલે બેંક ખાતે ઉધાર, અને મળવા બાકી હપ્તાનું ખાતું બંધ થાય એટલે મળવા બાકી હપ્તા ખાતે જમા. પાછળથી રકમ કોઈ શેર હોલ્ડર ભરી દે તો હેડિંગ બાંધો, મળવા બાકી હપ્તાની રકમ પછીથી મળી જાય. મળવા બાકી હપ્તાની રકમ પછીથી મળી જાય ત્યારે. હવે મળે એટલે ચેક મળે કંપનીને, ચેક મળે એટલે બેંક ખાતે ઉધાર થાય, બેંક લેનાર થાય એટલે બેંક ખાતે ઉધાર, તે મળવા બાકી હપ્તા ખાતે જમા. બેંક ખાતે ઉધાર, તે મળવા બાકી હપ્તા ખાતે જમા. ક્લિયર? લખી નાખો. ચાલો હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 6 જોઈએ. રકમ જુઓ, લખાઈ ગયું આટલું બધાયને? ચાલો રકમ માં ધ્યાન આપો. હિંમતનગરની મેવાડા લિમિટેડની સત્તાવાર થાપણ રૂપિયા 10 નો એક એવા 4 લાખ ઇક્વિટી શેરમાં વહેંચાયેલી છે. કંપનીએ તેમાંથી 3 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. શેર દીઠ રકમ નીચે મુજબ બંગાવવામાં આવી. અરજીના છે 4 રૂપિયા, મંજૂરીના છે 3 રૂપિયા, હપ્તાના છે 3 રૂપિયા. કંપનીને 3,60,000 શેર માટે અરજી મળી, એટલે વધારાની 60,000 અરજી મળી. વધારાની 60,000 અરજીઓ શું કરી? તો કે ના મંજૂર કરી અને એના નાણાં અરજદારોને પરત કર્યા. એક શેર હોલ્ડર આશા એવી હતી કે જેને 2,000 ઇક્વિટી શેર ઉપર હપ્તાની રકમ ભરી ન હતી, બાકી બધા શેર હોલ્ડર પાસેથી રકમ મળી ગઈ હતી. કંપનીના ચોપડે ઉપરના વ્યવહારોની આમનોન પસાર કરો અને 4 ખાતા બનાવવાના છે, એ પછી આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં. અત્યારે આપણે આમનોન ઉપર કોન્સન્ટ્રેટ કરીએ છીએ. તો રકમમાં અથવા ચોપડામાં તમે આ રીતે લખી નાખો, 3 લાખ શેર ગુણ્યા 10 બહાર પાડ્યા. અરજી મળે છે 3,60,000 શેર અરજી મળી. એ
એમાં અરજીના છે 4 રૂપિયા, મંજૂરીના છે 3 રૂપિયા, હપ્તાના છે 3 રૂપિયા, કુલ થશે 10 રૂપિયા થઈ ગયા. અને એક શેર હોલ્ડર આશા છે એમાં અંડરલાઈન કરી નાખો, મેં જે રીતને અંડરલાઈન કરી છે રકમમાં તમે પણ અંડરલાઈન કરી નાખો. અરજીના છે 4 રૂપિયા, મંજૂરીના છે 3 રૂપિયા, હપ્તાના છે 3 રૂપિયા, કુલ રૂપિયા 10. હવે આપણે આટલું જ મટીરિયલ જોતું છે, જે મેં અહીંયા લખ્યું છે અલગ કલરના અક્ષરોએ અને અંડરલાઈન કરી છે એના ઉપરથી તમે આમનોન કરી શકશો. ચાલો હવે તમે વિડીયો સ્ટોપ કરી અહીંયા, અને કેટલી આમનોન થશે, 2 ને 2, 4 ને 2, 6, દરેકની 2 2, અરજીની 2, મંજૂરીની 2 અને હપ્તાની 2, ટોટલ 6 આમનોનનું ડ્રો કરી નાખો. હાલો 6 આમનોન એટલે 6 × 5 = 30, 30 લીટી એટલે એક આખું પેજ નું ડ્રો કરો. હેડિંગમાં લખવાનું મેવાડા લિમિટેડની, મેવાડા લિમિટેડના ચોપડે જરૂરી આમનોંધો, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, એ બધું લખી નાખો. હું અહીંયા વિડીયો આગળ જવા દઉં છું, તમે સ્ટોપ કરી નાખજો અહીંયા વિડીયો. ચાલો થઈ ગયું ડ્રો. આ રીતે હેડિંગમાં આ રીતે હેડિંગ લખી નાખો, પછી તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા, જમા રૂપિયા, આવી રીતના બધું લખી નાખો. ચાલો પેલી આમનોન જોઈ છે આપણે, 360,000 શેર ઉપર અરજી મળી છે, અરજીના છે 4 રૂપિયા, એટલે પેલી આમનોન શું આવશે, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર, અરજી ખાતે જમા, બેંક ખાતે કાઉન્ટમાં 360,000 શેર ગુણ્યા 4 રૂપિયા, ઉધાર ઉધારના ખાનામાં 14,40,000 તે ઇક્વિટી શેર, અરજી ખાતે જમાના ખાનામાં 14,40,000. તમે હમણાં ન લખતા, હવે ખાલી સ્ક્રીનમાં ધ્યાન આપો. બાબત જેમાં ઇક્વિટી શેર, અરજીના નાણાં મળ્યા તેના, વિગતના ખાનામાં લીટો, રેડી અરજીની આમનો ધોડિયા. હવે 360,000 શેર અરજી થઈ, પણ હંમેશા યાદ રાખો કે 3 લાખ શેર બહાર પાડ્યા છે, એટલે મંજૂર તમે 3 લાખ જ કરી શકો, બાકીના 60,000 શેરને નાણાં પરત કરવાના થાય. હવે બીજી આમનોનમાં શું કરવાનું, તો કે પહેલાં કાંઈ વિચારવાનું નહીં, અરજી ખાતું બંધ કરો, એટલે ઇક્વિટી શેર, અરજી ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 14,40,000 હાથો કરી જ નાખવાનું. હવે બધે બધી રકમ મૂડી ખાતે નહીં જાય, મૂડી ખાતે કઈ રકમ જાય, તો કે મંજૂર શેરની રકમ જ જાય. મંજૂર કેટલા શેર થાય, તો કે 3 લાખ શેર બહાર પાડ્યા હોય એટલા જ મંજૂર થાય, તે ઇક્વિટી શેર મૂડી ખાતે કાઉન્ટમાં 3 લાખ શેર ગુણ્યા 4 એટલે જમાના ખાનામાં 12 લાખ, 12 લાખ ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, અને બાકીની રકમ 60,000 ગુણ્યા 4 પરત કરવાની, એટલે ચેક જાય એટલે જમા, એટલે બેંક ખાતે જમા 2,40,000. લખાઈ ગયું બધાને? ચાલો વિડીયો સ્ટોપ કરીને લખી નાખજો, લખાઈ ગઈ બધાને. ચાલો ત્રીજી આમનોન જો, એમાં મંજૂરીના નાણા મગાવી છે આપણે, મગાવો એટલે શું આમનોન થાય, મંજૂરીના નાણા મગાવો એટલે ઇક્વિટી શેર, મંજૂરી ખાતે ઉધાર, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા, મંજૂરીના 3 રૂપિયા છે. હવે 3 લાખથી જ વહીવટ થાય, પેલી આમનોનમાં જ આવી મગજમારી હોય પછી બીજી ત્રીજી આમનોનથી કાંઈ ન હોય, તો ઇક્વિટી શેર, મંજૂરી ખાતે ઉધાર 3 લાખ ગુણ્યા 3, ઉધારના ખાનામાં 9 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમાના ખાનામાં 9 લાખ, બાબત જેમાં મંજૂરીના નાણાં મગાવ્યા તેના,
વિગતના ખાનામાં લીટો, મંજૂરીની બધી રકમ મળી જાય છે, એટલે મળે એટલે ચેક આવે, એટલે આમનો શું આવે? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર, મંજૂરી ખાતે જમા, બધી રકમ મળી જાય એટલે 9 લાખ અને 9 લાખ બાબત જેમાં ઇક્વિટી શેર મંજૂરીના નાણાં મળ્યા તેના. ચાલો લખી નાખો, વિડીયો સ્ટોપ કરીને પછીની બે આમનોન, આગલી બે લખવાની બાકી હોય તો અહીંયા વિડીયો જાજો ટાઈમ સ્ટોપ કરી અને ચારે ચાર આમનોન લખી નાખો સરસ મજાના અક્ષરોએ. ચલો લખાઈ ગયો. પાંચમી આમનોન જોઈએ, હપ્તાના નાણાં મગાવતી વખતે ખબર નથી કે આશા નથી ભરતી, મગાવવાના બધાય પાસેથી થાય, 3-3 રૂપિયા લેખે, 3 લાખ શેર ઉપર ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર કાઉન્સમાં 3 લાખ શેર ગુણ્યા 3 રૂપિયા, ઉધારના ખાનામાં 9 લાખ. આ જ પ્રમાણે લખવાનું છે, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમાના ખાનામાં 9 લાખ બાબત જેમાં શેર હપ્તાના નાણાં મંગાવ્યા તેના, વિગતના ખાનામાં લીટો. હવે બધાય પાસેથી રકમ નહીં મળે, બધા પાસેથી રકમ મળશે નહીં, તો છઠ્ઠી આમનોનમાં શું થશે? તો કે છઠ્ઠી આમનોનમાં બધા પાસેથી રકમ નહીં મળે એટલે બેંક ખાતે ઉધાર, પછી અમુક રકમ નથી મળતી એટલે મળવા બાકી હપ્તા ખાતે ઉધાર. કેટલી રકમ નથી મળતી? તો કે આશાના 2000 શેર ઉપર 3-3 રૂપિયા એટલે ઉધારના ખાનામાં 6000, તે ઇક્વિટી શેર હપ્તા ખાતે જમા, જમાના ખાનામાં 9 લાખ. ઓકે, કુલ સરવાળો કરી નાખો, 64,80,000, 64,80,000. જો હપ્તાની ટોટલ રકમ છે ને 9 લાખ રૂપિયા છે, એમાંથી 6000 નહીં મળે એટલે બાકીની રકમ 8,94,000 આ રીતના મળે. ક્લિયર બધાય ને? એટલે બેંક ખાતે ઉધાર 8,94,000 આવે. બે બાજુનો સરવાળો કરી નાખો, 64,80,000, 64,80,000. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે ખાતા જોવાના છે, તૈયાર રહેજો. થેન્ક યુ વેરી મચ બચ્ચા. અસ્તુ. જય હિન્દ. જય ભારત.